नमस्कार विद्यार्थी मित्रों, भाग बेनी अंदर फरीथी आपणे धोरण आठ नू जे रिविजन छे ए करी रह्या हता, तो थोड़ा आगळ एमां वधीए। बराबर छे, गणितना पेपरमां सारामां सारा मार्क लावा होय तो दरेक विषयनी जे एकम कसोटीना जे पेपरो छे ए तमारे तैयार करवा पड़े मित्रों, एना दाखला समझवा पड़े। तो अँ आग आप जी लीए कि शू कहवा माँगे कि हार्दिक के धोरण सात में एकम कसोटी में मेड़ेला गुण आपेला है यो आलेख दौर। हवे गणित में केटला है 20, विज्ञान में 22, अंग्रेजी में 15, गुजराती में 17, सामाजिक विज्ञान में 10, हिंदी में 5 और संस्कृत में 25 मार्क आपेला है, तो स्तंभ आलेख दोरो। मित्रों आपणे जोई लईए कि सौथी वधारे गुण एना केटला छे, तो के 22 छे। आपणे योग्य प्रमाणमाप लेवू पड़शे। बराबर, तो दाखला तरीके आपणे जो आ सौने आपणे खबर छे कि आ छे आपणो आलेख पत्र जे छे एना ऊपर तमारे आड़ी धरी अने ऊभी धरी, तो सौ प्रथम हूँ आड़ी धरी दोरीश। सौथी पहेलू काम तो आ करवानुं छे, अने जेने आपणे एक्स अक्ष एवं कही छे, त्यार बाद एना पर आपणे ऊभी धरी दोरीए छीए जेने आपणे वाय अक्ष आवुं नाम आपीए छे। बंने ज्यां छेदे छे त्यां उगम बिंदु त्यां जीरो होय छे। हवे आपणे जोवानुं छे कि 22 छे, तो हूँ अहींया 1 2 3 एम लऊं तो बहु मोटो आलेख थई जशे प्रमाणमां, तो आपणे एवुं योग्य माप लईए कि जेथी आलेख बहु मोटो पण न थाय। तो दाखला तरीके आ जे 2 छे અહીં આગળ આપણે આ જે છે હું નિશાની કરું છું, તમારા આલેખમાં 1 સેન્ટીમીટર પણ હોઈ શકે। બરાબર છે, અહીં આગળ આપણે જોઈએ તો 2 ખાના બરાબર હું 5 ગુણ એવું લઈ લઉં છું, તો 5 10 15 20 અને 25, તો આ આલેખ યોગ્ય માપથી આવશે। બરાબર છે, એટલે મેં શું કર્યું છે તો કે વાય અક્ષ પર મેં શું લીધું, તો કે 2 સેન્ટીમીટર બરાબર 5 ગુણ આવું લીધું છે। તો 1 સેન્ટીમીટર બરાબર 2.5 ગુણ એવું અપૂર્ણાંકમાં ના લખવું પડે એટલા માટે મેં લખ્યું છે। એક્સ અક્ષ પર આપણે કોઈ પ્રમાણમાપ લેવાનું નથી, ત્યાં શું આવશે તો કે આ આવી ગયા આપણા ગુણ। બરાબર છે, અહીંયા આવશે તમારે વિષય આવશે, ઓકે, જે પણ વિષય હશે। તો 1 ખાનું છોડીને 1 ખાનું આપણે લઈ લઈએ, તો અહીંયા પણ હું જગ્યા મારી પાસે છે એટલે થોડી વધારે જગ્યા હું રાખું છું। બરાબર છે, તો સૌ પ્રથમ આવશે ગણિત, તો અહીંયા હું લખીશ કે ગણિત વિષયના માર્ક્સ। ત્યાર પછી છે વિજ્ઞાન, તો વિજ્ઞાન વિષયના માર્ક છે। ત્યાર પછી છે અંગ્રેજી, તો 1 ખાનું છોડીને લખીશું અંગ્રેજી વિષયના માર્ક। ત્યાર પછી છે ગુજરાતી, તો અહીંયા હું ગુજરાતી વિષયના માર્ક લખીશ। ત્યાર પછી છે સામાજિક વિજ્ઞાન, તો શોર્ટમાં લખી દઈએ કે સામાજિક વિજ્ઞાન। ત્યાર પછી આપણે જોઈએ તો હિન્દી અને સંસ્કૃત, તો અહીંયા આવશે હિન્દીના ગુણ અને છેલ્લે આવશે સંસ્કૃત। હવે આપણે ગણિતમાં કેટલા માર્ક છે, 20 ગુણ, તો આપણે ગણિતની ઉપર જે છે સ્તંભ, તો 20 ગુણ પર આપણે એક સ્તંભ દોરી દઈએ। બરાબર છે, ધારો કે બીજો કોઈ કલર તમારે લેવો હોય મિત્રો, તો બીજો કલર પણ તમે લઈ શકો છો, પસંદ કરી શકો છો। એના અંદર તમારે ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરવાનો મિત્ર, જ્યારે પણ આકૃતિ આવે ત્યારે હંમેશા આપણે ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરીને જ દોરવાનું। ત્યાર પછી વિજ્ઞાનમાં 22 ગુણ છે, તો ક્યાં આવશે 22 ગુણ મિત્રો, તો અહીંયા જોઈએ આપણે તો આ 2 ખાના છે એટલે 20 ની ઉપર 2, અહીંયા લગભગ આ જગ્યા પર આવશે 22 ગુણ જે વિજ્ઞાનના ગુણ છે, ત્યાં પણ આપણે આવી આડી લાઈન દોરી દઈએ જેથી થોડું સારું લાગે। તો આ છે વિજ્ઞાનના। અંગ્રેજીમાં કેટલા માર્ક છે મિત્રો, 15, તો 15ની સામે અંગ્રેજીની આગળ આપણે સ્તંભ દોરી દઈશું, તો આ છે અંગ્રેજીના 15 ગુણ। સાવ સહેલો 5 માર્કનો આલેખ પૂછાય છે મિત્રો, એક પણ ગુણ કપાવવો ના જોઈએ। ગુજરાતીમાં 17 માર્ક છે, તો 15 અને એની ઉપર 2 એટલે આ 15 છે, ત્યાંથી પછી સહેજ આપણે ઉપર જઈશું તો ત્યાં આગળ 17 ગુણ આવશે। તો આ થયા આપણા ગુજરાતીના ગુણ માટેનો જે સ્તંભ છે એ તૈયાર થઈ ગયો।
त्यार पछी सामाजिक विज्ञान नी अंदर 10 गुण आवेला छे एमने मेळवेला छे, तो 10 नी सामे आपणे सामाजिक विज्ञानना गुण छे त्यां आगळ स्तंभालेख दोरी देवानो छे स्तंभेनो, हिंदी अने संस्कृत 5 અને 25। चलो हिंदी में फक्त 5 गुण छे, तो आपणे हिंदी में 5 गुण पर स्तंभ बनावी दईए अने संस्कृत में पूरेपूरा गुण मेळव्या छे, बराबर छे, संस्कृत नी अंदर पूरा गुण मेळव्या छे, तो त्यां आगळ तमारे 25 सेंटीमीटर एटले के 25 दर्शावतो जे आलेख छे ए आपणे आ थई गयो आपणो आलेख तैयार। अहींया एनुं मथाळुं मारी देवानुं के शुं दर्शावे छे, तो आपणे एकम कसोटी है ने शीर्षक आलेखनुं हमेशा आपवुं पड़े, तो के एकम कसोटीना गुण दर्शावतो, एकम कसोटीना गुण दर्शावतो आलेख छे। बस आ रीते तमारे आलेख दोरवानो छे मित्रों, आवो कोई पण आलेख होय तमने आवडवो जोईए। त्यार पछी आगळ आपणे बीजो प्रश्न जोईशुं, एनी अंदर बीजा प्रश्ननी अंदर शुं छे, तो के स्तंभ आलेख छे, बराबर छे, तो आनी आज तमे अगाउ दोर्यो छे एज रीते दोरवानो छे मित्रो। हवे अहीं आगळ तमे जोई शको छो के सौथी वधारेमां वधारे 5 જ છે, તો તમે બરાબર છે એક ખાનું બરાબર 1 સેન્ટીમીટર અથવા તો 1 વિકેટ એવું તમે દોરી શકશો, એટલે આશા રાખું છું કે તમે જાતે આ પ્રશ્ન કરજો। ત્યાર પછી પાઈ ચાર્ટ દોરવાનો છે, ચલો મિત્રો, તો પાઈ ચાર્ટ એટલે વર્તુળ આલેખ જેને આપણે કહીએ છીએ, અને એ આલેખ દોરવા માટે આપણી પાસે અહીંયા પ્રશ્ન છે કે ભાઈ શું છે, તો કે ભાઈ ક્રિયાઓ આપેલી છે, કઈ ક્રિયા, તો કે ઊંઘવાની અને દૈનિક ક્રિયાઓમાં કેટલો સમય કાઢીએ છીએ આપણે 12 કલાક, શાળાએ 6 કલાક જેટલો સમય ફાળવીએ છીએ, રમતગમત અને ટીવી માટે 6 કલાક જેટલો કોઈ એક વ્યક્તિ। તો સૌ પ્રથમ આપણને એટલું ખબર હોવી જોઈએ કે ભાઈ વર્તુળમાં એક જગ્યાએથી આપણે શરૂ કરીએ એના કેન્દ્રથી, અને જો અહીંયાથી લઈને આ બધી જ બાજુ ગોળ ફરી પાછા અહીંયા આવી જઈએ ને, તો આ 360 અંશ થાય। જો 0 ડિગ્રીથી શરૂ કરીએ તો અહીંયા 360 થાય, મતલબ કે આ જે બધી ક્રિયાઓ છે એના કુલ કલાકો છે, જો મારે દર્શાવવા હોય આખા વર્તુળ તરીકે, તો આ બધા જ ભેગા થઈને 24 કલાક આપણને ખબર છે, તો 24 કલાક જે છે એ કુલ છે, એનો મતલબ કે 24 કલાક બરાબર 360 અંશ। હવે મારે એને વહેંચવાનું છે, વિભાજન કરવાનું છે અંશ માપની અંદર, તો હું શું કરીશ, તો કે આ 12 કલાક જે છે એ 12 કલાકને મારે અંશ માપમાં ફેરવવું છે, તો એને અપૂર્ણાંક સ્વરૂપે લખી દઈશ કે 12 કલાક છે એ 24માંથી છે, તો 360માંથી કેટલા છે દુલાવીએ મિત્રો, તો 12 દુ 24 એટલે 360ના છેદમાં 2 વધ્યા, તો હવે આપણને ખબર છે સૌને કે 18 દુ 36 એટલે 180 અંશ। એ જ રીતે 6 કલાક છે તો 24ના આધારે અપૂર્ણાંકમાં લખીએ, તો 6ના છેદમાં 24 લઈ લઈએ અને એને 360 વડે ગુણીએ, તો 6 ચોક 24 બરાબર છે, 360 ભાગ્યા 4, તો 4 નવા 36 એટલે 9 આવે, અને પાછળ મીંડું લગાવીએ તો 90 થઈ જશે, 90 અંશ માપ થશે। એ જ રીતે રમતગમત અને ટીવીમાં પણ સેમ ટુ સેમ જ છે, એટલે એનું અંશ માપ પણ શું થઈ જશે, 90। સૌ પ્રથમ આપણને આટલું ફાવવું જોઈએ, આ ગણતરી આપણે કરી દેવાની છે। હવે મારે ઊંઘ અને દૈનિક ક્રિયાને આ આલેખમાં દર્શાવવું છે, તો મારે કેટલા 180, તો તમને ખબર છે કે તમારું અર્ધવર્તુળાકાર કોણમાપક અહીંયા મૂકી દેવાનું છે, અને કોણમાપક મૂક્યા પછી અહીંયા 10 20 30 40 90 બરાબર, એમ કરતાં કરતાં અહીંયા 180 આવશે, એટલે આપણે અહીંયા એક દોરી દઈએ, તો હવે એ તમારો જે અંશમાપ છે એ અંશમાપ અહીંયા દર્શાવશે 180, અને આ છે એ કઈ ક્રિયા દર્શાવે છે તમારી, તો કે ઊંઘ અને દૈનિક જે ક્રિયા છે એ દૈનિક ક્રિયા છે એનું તમારે 12 કલાક છે, બરાબર છે, અંશ માપ લખવું હોય તો તમને લખી શકશો 180 અંશ જેટલું માપ છે અહીંયા આગળ 180। ચલો ત્યાર પછી શાળાના 6 કલાક છે એના માટે 90 અંશ, તો ફરીથી તમે કોણમાપક અથવા તમારું પેલું જે કોણમાપક છે કાટખૂણિયું, તો એના બદલે આ રીતે મૂકશો એટલે તમે અહીંયા નિશાની કરી લેશો, તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આગળ તમારું જે માપ છે એ અહીંયા તમને મળી જશે, તો એ માપ થશે અહીંયા આગળ 90 અંશ બિલકુલ સીધું, તો આ થશે તમારા શાળાનો સમય કેટલા કલાક છે 6 કલાક, ત્યાં આગળ તમે 90 અંશનો ખૂણો બતાવ્યો, અહીંયા તમે 180 અંશનો ખૂણો બતાવ્યો। હવે બાકી પણ વધ્યું 90 અંશ માપ, એ રમત ગમત અને ટીવી છે, તો રમત ગમત
અને ટીવી એના પણ 6 કલાક છે મિત્રો. તો આ આલેખ પણ પૂછાય તો 5 માર્ક એના તમને બેઠા મળે છે, બરાબર. પેન્સિલ ફૂટપટ્ટી કોણ માપકનો ઉપયોગ કરીને જ દોરવો હંમેશા આલેખ, બરાબર છે. ઉપર એનું આપણે હેડિંગ મારવું હોય તો પણ લખી શકીએ કે, બરાબર છે, જુદી જુદી જે ક્રિયાઓ છે એ જુદી જુદી ક્રિયાઓ અને તેની માટે ફાળવેલો સમય, તેની માટેનો સમય દર્શાવતો પાઇ ચાર્ટ છે. આ તમે દર્શાવી શકો છો મિત્રો. આવો જ બીજો એક દાખલો જોઈએ મિત્રો, કારણ કે પાઇ ચાર્ટ થોડો અઘરો પડતો હોય છે. જોઈ લઈએ આપણે. ચાલો, તો આ સ્તંભ આલેખ છે મિત્રો. આ તમે આમ તો દોર્યો જ છે કે ભાઈ એકમ કસોટીમાં મેળવેલા ગુણ છે એ તમે આલેખ જોઈ લીધો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 4 છે, બરાબર છે. બહુ સિમ્પલ છે, સરળ સરસ મજાના પ્રશ્નો છે. તો જોઈ લઈએ આપણે એની અંદર શું છે. સૌ પ્રથમ આપણે જોઈએ તો પહેલી જે ખાલી જગ્યા છે એનો જવાબ આપણે લખવાનો પ્રયત્ન કરીએ. તો કે કોઈપણ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણતા, કોઈપણ સંખ્યાને તે જ વડે ગુણતા શું મળે મિત્રો? દાખલા તરીકે 5 × 5, તો આપણે શું લખીએ છીએ કે 5 2 વખત, અને આપણે શું બોલીએ છીએ, 5નો વર્ગ એવું કહીએ છીએ. વર્ગમૂળ, બરાબર છે. વર્ગમૂળની સંજ્ઞા કેવી છે? તો કે આપણને ખબર છે કે આ પાયો 25 છે, 25 એ કોનો વર્ગ છે? 5નો વર્ગમાં. જો મારે એનું વર્ગમૂળ શોધવું હોય તો આ રીતે લખું છું, વર્ગમૂળમાં એટલે આ નિશાની છે જે, એને વર્ગમૂળની નિશાની કહેવામાં આવે છે. વર્ગ અને વર્ગમૂળની જે પ્રક્રિયા છે એ એકબીજાની કેવી પ્રક્રિયા છે, બરાબર છે, કે સમાન પ્રક્રિયા છે? તો વર્ગ કરવો એટલે ગુણવો, બરાબર છે, અને વર્ગમૂળ કરવું એટલે શું કરવું પડશે તમારે? તો કે એનો આપણે જે છે એ 5નો વર્ગ, તો 5 × 5 કરીએ છીએ, બરાબર. હવે એનું વર્ગમૂળ લઈએ તો બિલકુલ એનાથી વિરુદ્ધ પ્રક્રિયાઓ છે, એટલે એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે, અથવા તો વિરોધી પ્રક્રિયાઓ છે એવું પણ કહી શકાય. વિરોધી પ્રક્રિયાઓ છે આપણે એવું કહીશું. ત્યાર પછી પૂર્ણ વર્ગ સંખ્યામાં છેલ્લે આવેલ શૂન્યો હંમેશા કેટલી સંખ્યામાં હોય છે? હવે આપણે એના માટે ઉદાહરણ જોઈએ હે ને, કે 10નો વર્ગ, 20નો વર્ગ, 30નો વર્ગ, 40નો વર્ગ, તમને ખબર પડશે હમણાં આગળ. અથવા તો 100નો વર્ગ જોઈએ તો શું થશે? તો અહીંયા કેટલા મીંડા છે? 1 મીંડા છે. હવે જો વર્ગ કરીએ તો 10 × 10 એટલે કે 100 થશે. 30 × 30 કેટલા થશે? 900 થશે. તો તમે જુઓ હંમેશા એની જે સંખ્યા છે મીંડાની, 100નો વર્ગ એટલે તો કે 1 એકાએ 1 અને 2 ને 2 4 મીંડા, તો હંમેશા ડબલ થઈ જાય છે મીંડા, એટલે જે શૂન્ય છે એ હંમેશા બેકી સંખ્યામાં જ હોય. બધી જ પૂર્ણ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક શું ના હોઈ શકે? તો એના માટે મિત્રો આપણે સમજેલા જ છીએ, છતાં પણ ફરી 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 છે, 5નો વર્ગ 25 છે, 6નો વર્ગ 36 છે, 7નો વર્ગ 49 છે, 8નો વર્ગ 64 છે, 9નો વર્ગ 81 છે, 10નો વર્ગ 100. તો કોણ કોણ આવે? 0, 1, 4, 9, 6 અને 5, બરાબર છે. ફરી પણ જુઓ, 1, 4, 9, 6 અને 5, એટલે કે 0 આવી શકે, 1 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, બરાબર, 6 આવી શકે ને 9. તો શું નથી આવ્યું? તો તમે જુઓ, આમાં 2 નથી આવ્યા, 3 નથી આવ્યા, 7 નથી આવ્યા અને 8 નથી આવ્યા. તો આ બધી જ પૂર્ણવર્ગ સંખ્યાના એકમનો અંક આમાંથી જુઓ કયો છે, શું ના હોઈ શકે? તો કે 0 હોઈ શકે, 1 હોઈ શકે, 4 હોઈ શકે, તો શું ના હોઈ શકે? 2 ના હોઈ શકે. ચલો એના પછીનો જે પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરીએ મિત્રો. તો પ્રશ્ન 4 બ છે, એની અંદર વર્ગમૂળ શોધવાનું છે. બહુ સિમ્પલ છે, બરાબર છે. પહેલો દાખલો જે છે એ છે 9. તો 9નું વર્ગમૂળ શોધવું હોય તો 9ના અવયવ તો આપણને આવડે જ છે મિત્રો. તો 9નું વર્ગમૂળ આપણે શોધીએ, સાવ સહેલું છે મિત્રો. કે 9નું વર્ગમૂળ કઈ રીતે શોધીશું? તો 9ના પહેલાં તો ભાગ આપણે પાડી દઈએ, તો કે 3 × 3. વર્ગમૂળ એટલે હંમેશા 2ની જોડીમાં લેવાના, આપણને સૌને ખબર છે. તો કે 9 બરાબર 3 કેટલી વખત? 2 વખત, બરાબર છે. એટલે હવે 9નું વર્ગમૂળ એટલે શું? તો કે વર્ગમૂળમાં 9 બરાબર, તો કે આ જે 3 છે ને એની ઉપરનો વર્ગ છે એ જતો રહેશે. મૂળ સંખ્યા કઈ છે? 3. એટલે આ થયું 9નું વર્ગમૂળ બરાબર 3. ચલો એ જ રીતે 25નું વર્ગમૂળ મિત્રો તમે જાતે કરજો. અને 81નું વર્ગમૂળ જોઈ લઈએ, તો 81ના તમને ભાગ પાડતા આવડવું જોઈએ, ગુણાકાર કે ભાગાકાર, બરાબર. તમે ભાગાકારની રીતે પણ પાડી શકો, ગુણાકારની રીતે પણ પાડી શકો, બરાબર છે. કદાચ તમને ગુણાકારની રીત વધારે સહેલી લાગશે કે કોઈ પણ એક ગળિયામાં, તો કે 9 × 9. હવે આગળ વધીએ તો શું થાય? તો 9ના શું ભાગ પડશે? તો કે 3 તરી 9
ત્રણ તરી નવ એટલે કે એના જે ભાગ જે છે એ ભાગ શું આવે છે તો કે એક્યાસી બરાબર એક્યાસી બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બે બેની જોડી બનાવી દો મિત્રો તો માટે એક્યાસી બરાબર ત્રણ બે વખત ત્રણ બે વખત હવે જુઓ બંનેની ઉપર ઘાત કેવી છે સરખી છે એટલે કે બે વખત કોણ તો કે ત્રણ અને ત્રણનો ગુણાકાર થશે તો માટે એક્યાસી બરાબર હવે અંદર ગુણાકાર કરી દો ત્રણ તરી નવની બે ઘાત હવે આપણે વર્ગમૂળ શોધવું છે તો માટે એક્યાસીનું વર્ગમૂળ શું તો કે એક્યાસી કઈ મૂળ સંખ્યાનું છે તો કે નવનો વર્ગ છે નવ ગુણ્યા નવ કરતાં મને એક્યાસી મળે છે આ થયું એનું વર્ગમૂળ ત્યાર પછી છે એકસો એકવીસ બરાબર છે તો એકસો એકવીસના તમારે અવયવ પાડવાના છે આમ તો જો તમને મોઢે હોય વર્ગ એકથી પચીસના વર્ગ આપણે સૌએ મોઢે કરી જ લેવાના છે ત્રીસ સુધી થાય તો ત્રીસ સુધી ને પચાસ સુધી થાય તો પચાસ સુધી પણ ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય છે તો એકસો એકવીસનું તમારે વર્ગમૂળ શોધવું છે તો તમે ભાગ ચલાવશો ને તો ફક્ત સીધા કેટલા ચાલશે અગિયારે ભાગ ચાલશે કારણ કે અગિયારનો વર્ગ છે એટલે આમ તો તમે ડાયરેક્ટ લખી દેશો તો પણ વાંધો નહીં જો તમને વર્ગ મોઢે હશે તો કે એકસો એકવીસના અવયવો શું તો કે અગિયાર ગુણ્યા અગિયાર એટલે કે એકસો એકવીસ બરાબર અગિયારનો વર્ગ થશે મિત્રો તો માટે અગિયાર માટેનું વર્ગમૂળ લઈએ જો એકસો એકવીસનું તો આ મૂળ સંખ્યા અગિયાર છે એટલે એકસો એકવીસનું વર્ગમૂળ અગિયાર થશે એ જ રીતે સો છે તો જો તમને સીધા અવયવ આવડતા હોય તો વેરી બેસ્ટ છે અને ના આવડે તો તમારે શું કરવા પડશે ભાગ પાડવા પડશે ચલો આપણે એક પોઈન્ટવાળી સંખ્યા લઈએ કે એક પોઈન્ટ એકવીસ બરાબર એમાં તમને આ દાખલો પણ આવી જશે જુઓ તો હવે આપણે એને શું કરીએ મિત્રો તો કે એકસો એકવીસ હવે આપણે નીચેથી જોવાનું કે પોઈન્ટ પછી કેટલા સંખ્યા છે બે આંકડા છે એટલે નીચે કેટલા મૂકવા પડે સો તો અહીંયા મારે બે સંખ્યા એકસો એકવીસ અને સો આ બંનેના ભાગ જોઈએ મારે તો હું શું કરીશ તો કે એકસો એકવીસના સૌ પ્રથમ હું ભાગ પાડી દઉં તો આપણને અગાઉ પણ જોઈ લીધું કે અગિયાર ગુણ્યા અગિયાર અને આ બાજુ સો છે તો સોના ભાગ આપણે શું થાય છે તો આપણને સૌને ખબર જ છે કે દસનો વર્ગ છે એટલે કે દસ ગુણ્યા દસ તો હવે આપણે એનું વર્ગમૂળ શોધીએ તો કે એકસો એકવીસના છેદમાં સોનું વર્ગમૂળ શોધવા માટે અગિયાર ગુણ્યા અગિયાર લખ્યા હતા સોની જગ્યાએ એના ભાગ દસ ગુણ્યા દસ એકસો એકવીસ છેદમાં સો બરાબર અગિયાર બે વખત અને અહીંયા દસ બે વખત બરાબર તો હવે આપણે આગળ જો લખીએ તો શું થશે તો કે એકસો એકવીસ છેદમાં સો બરાબર શું થશે મિત્રો તો કે ઉપર આવશે અગિયાર અને દસ બંને કેટલી વખત બે વખત હવે મારે વર્ગમૂળ જોઈએ છે તો કે એકસો એકવીસ છેદમાં સોનું વર્ગમૂળ બરાબર આ વર્ગ કાઢી નાખવાનું અગિયાર નીચે દસ હવે આ તો નીચે કેટલા છે દસ છે તો મારે દશાંશ ચિહ્ન મૂકવું છે તો જમણી બાજુથી એક સંખ્યા એટલે અગિયારમાં જમણી બાજુથી એક કૂદકો મારીને આવો તો એનું વર્ગમૂળ જે છે એ થશે એક પોઈન્ટ એક આ રીતે આપણે બાકીના જે વર્ગમૂળ છે એ પણ શોધવાના છે બધા જ દાખલા સાવ સહેલા છે બરાબર એકસો ચુમ્માલીસનો જોઈએ તો આપણે ડાયરેક્ટ જો તમને વર્ગ આવડતા છે ને મિત્રો તો આ બધા દાખલા ખૂબ જ સરળ છે તમારા માટે ચલો મિત્રો આપણે હવે ભાગાકારની રીતે સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે એના માટે તમારે આ યાદ રાખજો કે હંમેશા આપણે ભાગાકાર સામાન્ય ભાગાકારમાં શું કરીએ આપણે ઘડિયો બોલીએ છીએ પણ અહીંયા ઘડિયો બોલવાનો ખરો પણ કેવો આ જ રીતે કે એક છે તો એકની જોડે જ ગુણાકાર કરવાનો એકનો વર્ગ એક બે હોય તો બે દુ ચાર ત્રણ તરી નવ આ રીતે આપણે લઈશું તો સૌથી પહેલી સંખ્યા લઈએ કે બસો ને પચીસનું વર્ગમૂળ તો એક એકા એક બે દુ ચાર અહીંયા વધી જાય છે બરાબર એટલે એક એકા એકથી ભાગ ચાલતો હોય તો એ ચલાવી દેવાનો હવે એકમાંથી એક બાદ બેમાંથી એક બાદ કરીશું તો એક આવશે બીજું શું કરવાનું છે અહીંયા આગળ જેટલા પણ તમે ભાગ ચલાવ્યો છે એટલા અંદર ઉમેરી દેવાના છે એટલે એક ને એક કેટલા થશે બે થશે હવે આ બાજુની સંખ્યા આપણે ઉતારી દઈએ તો અહીંયા આગળ જોઈએ તો હવે એક મૂકો તમે તો એકવીસ ગુણ્યા એક જ કરવાના બરાબર સમજો બે મૂકો તો બાવીસ ગુણ્યા બે કરવાના ત્રણ મૂકો તો ત્રેવીસ ગુણ્યા ત્રણ ટૂંકમાં તમે અહીંયા જે સંખ્યા મૂકો એની જોડે ગુણવાના છે તો આપણે હવે પાછળ જોવાનું આપણે થોડુંક સરળતા માટે કે આઈડિયા કરીએ કે ભાઈ પાંચ છે તો અહીંયા તમે જુઓ બે દુ ચાર આવશે છેલ્લો આંકડો અહીંયા જુઓ તો ત્રણ તરી નવ આવશે જો ચોવીસ લઈશ તો
ચોકું ચોકું 16 છગડો આવશે તો પાંચડો ક્યારે આવે છે તો જો 25 45 ને તો પાયો પાયો 25 બસ આવી જ જશે એવું નથી કહેતો મિત્રો પણ લગભગ તમારો જવાબ આવી જશે એટલે 25 ગુણ્યા 5 તો આપણને 25 નો ઘડિયો આમ તો બધાને આવડે જ છે કે 25 50 125 એટલે કે અહીંયા આપણને મળી ગયું કે 225 નું વર્ગમૂળ છે એ 15 છે બીજો દાખલો જોઈએ મિત્રો 121 એ સાવ સહેલો છે તમે જાતે કરજો પ્રયત્ન ત્રીજો દાખલો 784 આપણે જોઈએ ચલો મિત્રો તો 784 તો હવે આપણે એ રીતે ભાગ ચલાવીએ તો કે ભાઈ 1 1 1 2 2 4 3 3 9 વધી જાય છે ને આગળ તો 2 2 4 લેવાને એટલે કે 2 2 4 ઓકે 7 માંથી 4 જાય તો 3 4 થી 5 6 7 3 વધ્યા અહીંયા 2 છે તો 2 ઉમેરી જ દેવાના છે 2 ને 2 4 હવે આપણે આગળ જોઈએ તો 84 નીચે ઉતારી દો તો હવે સમજી ગયા પહેલાની જેમ કે 41 છે તો 41 ગુણ્યા 1 2 લો તો 42 ગુણ્યા 2 3 લો તો 43 ગુણ્યા 3 4 લો તો 44 ગુણ્યા 4 પાછળ કેટલા છે 4 છે મિત્રો તો અહીંયા 2 2 4 આવે છે બરાબર છે આવે પણ ખરા ના આવે આપણે ચેક કરીએ જુઓ મિત્રો 2 2 4 4 2 8 હે નથી આવ્યા જુઓ તો હજુ બીજા ક્યારે 4 આવશે તો તમે જુઓ કે ચોકું ચોકું 16 તો પાછળ છગડો આવ્યો પાયો પાયો 25 પાછળ પાંચડો આવ્યો 6 ગુણ્યા 6 કરીએ તો 36 આવે છે 7 ગુણ્યા 7 કરીએ તો 49 એટલે છેલ્લે નવડો આવે છે 8 ગુણ્યા 8 ઇઠી ઇઠી 64 પાછા ચોકડો આવે છે મિત્રો તો અહીં આગળ હવે આપણે 4 ની જોડે 8 લઈને પ્રયત્ન કરીએ ચલો આવી જવું જોઈએ આપણે કે 48 ગુણ્યા 8 ઇઠી ઇઠી 64 વધી પડી 6 8 ચોક 32 ને 6 38 આવી ગયો મિત્રો તો 48 8 કરીએ તો 384 બરાબર 000 એટલે આપણને અહીંયા વર્ગમૂળ મળી ગયું કે 784 નું વર્ગમૂળ કેટલું આવ્યું તો કે 28 નો એ વર્ગ છે ચલો મિત્રો બીજી એક સંખ્યા લઈએ 4096 બરાબર તો સંખ્યા છે 4096 બરાબર છે આપણે સંખ્યાને ફરીથી ભાગ ચલાવીએ તો અહીંયા શું કરવાનું છે મિત્રો તો કે સંખ્યાના બે સરખા ભાગ કરી દેવાના છે બરાબર છે કે પાછળ બે સંખ્યા અને બાકીનો જે ભાગ વધે છે તો હવે આપણે શું કરીએ મિત્રો તો કે 2 2 4 3 3 9 ચોકું ચોકું 16 પાયો પાયો 25 બરાબર પાયો પાયો કેટલા થશે 25 અને 6 ગુણ્યા 6 36 થાય છે અને 7 ગુણ્યા 7 કેટલા થશે 49 એ વધી ગયા ને એટલે આપણે 6 ગુણ્યા 6 36 એ આપણે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ તો 6 6 36 36માંથી ચાલી જાય તો 37 38 39 40 4 વધશે મિત્રો અને બાજુમાં 96 પણ ઉતારી દઈશું અહીંયા 6 વડે ભાગ ચલાવ્યો છે તો 6 ઉમેરી દઈએ તો 6 ને 6 12 હવે પહેલાની જેમ જ આપણે શીખ્યા હતા એમ કે 1 મૂકો તો 1 વડે 121 એકા 2 મૂકો તો 121 દુ પણ આપણે શું કરવાનું અહીંયા છેલ્લી સંખ્યા જોવાની છે 6 છે ને તો ક્યારે આવે તો કે 3 તરી 9 ના આવે ચોકું ચોકું 16 હા તો અહીંયા 124 ચોકે આપણે પ્રયત્ન કરીએ ચોકું ચોકું 16 વધી પડી 1 4 2 8 ને 1 9 બરાબર છે 4 એકા 4 આવી ગયા કે નહીં મિત્રો તો 124 ચોક 496 લઈ લઈએ તો 000 માટે મને વર્ગમૂળ મળી ગયું છે કે 4096નું વર્ગમૂળ છે એ 64 થાય છે મિત્રો તો ત્યાર પછી 1225 જે છે એ સંખ્યાનું આપણે વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ ચાલો મિત્રો તો જાતે પ્રયત્ન કરો એકવાર વિડીયો પોઝ કરી દો અને પછી તમે જુઓ કે તમારો દાખલો સાચો છે કે ખોટો તો બે ભાગ કરી દઈએ સંખ્યાના 1225 ચાલો સંખ્યાના બે ભાગ કરી દઈએ તો 2 2 4 3 3 9 ચોકું ચોકું 16 વધી જાય છે ને આગળ જુઓ એટલે 3 3 9 તો અહીંયા લઈશ 3 તરી 9 તો 9 થી 10 11 12 3 આવ્યા બાજુમાં ઉતારી દીધા 25 અહીંયા 3 મૂકી દેવાના અને ઉમેરી દેવાના જે સંખ્યા હોય 6 હવે 25 આવે છે તો એક જ જગ્યાએ 25 આવે આપણને ખબર ને પાયો પાયો 25 એટલે 65 ગુણ્યા 5 કરી જોઈએ પાયો પાયો 25 વધી પડી 2 6 35 ને 2 32 આવી ગયા કે ના આવી ગયા તો અહીં આગળ આપણે 65 50 325 માટે આપણું વર્ગમૂળ મળી ગયું કે 1225નું વર્ગમૂળ કેટલું થશે 35 થાય છે મિત્રો સાવ સહેલા દાખલા છે તમે બાકીના દાખલા પણ પ્રયત્ન કરજો